સાયન્સ એન્ડ મેથ્સ એજ્યુકેશન ચેનલના તમામ વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. આ ચેનલનું એક નવું સોપાન ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે આંકડાશાસ્ત્ર વિષય. આંકડાશાસ્ત્રની કોઈપણ ક્વેરી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોઝને લાઇક કરો તથા શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે લક્ષના પ્રમાણિત સ્વરૂપોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, લક્ષના પ્રમાણિત સ્વરૂપો આમ જુઓ તો બે છે. એમાંનું જે પહેલું છે એને આપણે બહુપદીનું લક્ષ તરીકે ઓળખીએ છીએ. આમ છે એ બે છે, એમાંનું પહેલું આવશે બહુપદીનું લક્ષ. તો બહુપદીના લક્ષનું પ્રમાણિત સ્વરૂપ કેવું છે? તો કે જો એફ એક્સ બરાબર એ ઝીરો પ્લસ એ વન એક્સ પ્લસ એ ટુ એક્સનો વર્ગ પ્લસ એ થ્રી એક્સનો ઘન ડોટ ડોટ ક્યાં સુધી ચાલશે? તો કે એની એન અને એક્સની પણ એન હોય તો, એન હોય તો અહીંયા આગળ લખી શકીએ, એક્સ અનુલક્ષે છે બી એફ એક્સ બરાબર એની ઝીરો પ્લસ એ વન બી પ્લસ એ ટુ બી સ્ક્વેર પ્લસ એ થ્રી બી ઘન ક્યાં સુધી? તો કે એની એન અને એક્સની એન. વિદ્યાર્થી મિત્રો, લક્ષનું આ જે બહુપદીનું લક્ષ છે એનું જે પ્રમાણિત સ્વરૂપ છે એને માત્ર આ સ્વરૂપમાં તમારે લખતા શીખવાનું છે. આ આટલું અહીંયા જે બતાવ્યું એ બે ગુણ માટે મોસ્ટ આઈએમપી છે. ક્યારેક બે ગુણના લક્ષના દાખલાની જગ્યાએ એક પ્રશ્ન પૂછી નાખે છે કે બહુપદીના લક્ષનું પ્રમાણિત સ્વરૂપ આપો. તો આ પ્રમાણિત સ્વરૂપ તમે બે કે ત્રણ વખત નોટમાં લખી જાઓ એટલે તમને આ પ્રમાણિત સ્વરૂપ છે એ યાદ રહી જશે. શરૂઆત કરવાની રહેશે કે જો એફ એક્સ બરાબર એ ઝીરો પ્લસ એ વન એક્સ એ ટુ એક્સ સ્ક્વેર એ થ્રી એક્સ ઘન ક્યાં સુધી હોય? તો કે અપ ટુ એન હોય. તો એક્સ અનુલક્ષે છે બી, અત્યારે એફ એક્સ બરાબર એ અનુલક્ષે છે ઝીરો પ્લસ એ વન બી પ્લસ એ ટુ બી સ્ક્વેર પ્લસ એ થ્રી બી ઘન અને એ પણ ક્યાં સુધી? તો કે અપ ટુ એન, એની એન અને એક્સની પણ એન. તો અહીંયા આને કહીશું બહુપદીના લક્ષનું પ્રમાણિત સ્વરૂપ જે બે ગુણ માટે આઈએમપી રહેશે. અહીંયા ડાયરેક્ટ ગણતરી જો તમારે કરવી હોય તો આટલું મૂકી અને છેલ્લે એક સ્ટેપ પણ વધારી શકાય કે તેથી એ ઝીરો પ્લસ એ વન બી પ્લસ એ ટુ બી સ્ક્વેર પ્લસ એ ઘન એ થ્રી બી ઘન એ એન એક્સની પણ એન. તો આ થયું બહુપદીનું લક્ષ. ત્યારબાદ લક્ષનું એક પ્રમાણિત સ્વરૂપ હજી આપ્યું છે. એ પ્રમાણિત સ્વરૂપ કેવી રીતે આવે છે નંબર બે માટે? તો કે એક્સ અનુલક્ષે છે એ આપેલું છે. એ એટલે રકમમાં અહીંયા કોઈ પણ તમને સંખ્યા આપી હશે ત્યારે એક્સની એન ઘાત માઇનસ એની એન ઘાત છેદમાં એક્સ માઇનસ એ, આ પ્રમાણેનું રકમ જ્યારે આપી હોય ત્યારે આનું સાદુરૂપ આપતી વખતે આનો આ સૂત્રનો ઉપયોગ કરીશું. એન ઇન્ટુ એ રેસ ટુ એન માઇનસ વન, જ્યાં એન બિલોંગ્સ ટુ ક્યુ. ક્યુ એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા. ફોર એક્ઝામ્પલ, માનો કે એક્સ અનુલક્ષે છે બે આપ્યા છે. અહીંયા એક્સની સાત ઘાત માઇનસ એ એટલે બે, તો અહીંયા પણ એની જગ્યાએ બેનો બેની પણ સાત ઘાત છેદમાં એક્સ માઇનસ બે. આવી રીતે જો કોઈ રકમ થઈ જાય તો આનું પ્રમાણિત સ્વરૂપ લક્ષનું ઉપર મુજબ સાદુરૂપ આપીએ તો એનની જગ્યાએ સાત ગુણ્યા એ એટલે બે, એન રેસ ટુ વન એન માઇનસ વન સાત માઇનસ એક. આ રીતે તમે ગણતરી કરી અને સાદુરૂપ આપી શકો. આ છે લક્ષનું પ્રમાણિત સ્વરૂપ જે આ પ્રકારની રકમ દાખલામાં આપી હોય ત્યારે ખાસ ઉપયોગી છે. અહીંયા સાત ગુણ્યા બેની છ ઘાત અને સાદુરૂપ આપી અને ગણતરીમાં આગળ વધી શકાય. ખાસ આપણે અહીં શીખવાનું છે લક્ષનું પ્રમાણિત સ્વરૂપ. આ પ્રમાણિત સ્વરૂપ છે એ ખાસ યાદ રાખવાનું રહેશે. અંશ અને છેદમાં આ પ્રમાણેની રકમ હોય અને ઘાત સ્વરૂપની હોય તો એનો જવાબ તમારે એન ઇન્ટુ એ રેસ ટુ એન માઇનસ વનની રીતે કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે લક્ષના પ્રમાણિત સ્વરૂપની ચર્ચા કરી. આગળના જે દાખલા આ રીતના છે એ ખાસ
છે એ ગણતરી કરીએ ત્યારે આ પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ આવશે. બહુપદીના લક્ષનો દાખલામાં ક્યાંય ઉપયોગ આવતો નથી, માત્ર બે ગુણ માટે આઈએમપી છે. એટલે જેમ આપ્યું છે એમ બે કે ત્રણ વાર લખો એટલે પાકું થઈ જશે. બે ગુણમાં ક્યારેક દાખલાને બદલે બહુપદીના લક્ષનું પ્રમાણિત સ્વરૂપ પૂછે છે. થેન્ક યુ.